ધોરણ 10 વિષય ગુજરાતી યુનિટ નંબર 5 કાવ્ય છે દીકરી. દીકરીના રચયિતા છે અશોક ચાવડા અને અશોક ચાવડાનું ઉપનામ છે બેદેવ. અશોક પિતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મંડાસર ગામ છે. હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગલા તળાવમાં પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહ છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હી યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે. આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે. પરીક્ષામાં જોડકા જોડો પૂછાય છે, લગભગ 4 માર્ક્સના પૂછાય છે. એમાં જે સાહિત્ય પ્રકાર અને લેખકના નામ એવું પૂછાય છે. તો દીકરીનો જે સાહિત્ય પ્રકાર છે, દીકરી કાવ્યનો સાહિત્ય પ્રકાર છે, એ શું છે? ગઝલ છે. તેમાં વાલનો દરિયો એવી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે. તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય તેમ મા બાપ દીકરીને ઉછેરે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે, સહાયભૂત થાય છે અને નાજુક ચિત્ર યાદગાર છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાંપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે. પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે. ચલો વ્યાખ્યાન કરીએ. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુંકુમના તિલકમાં દીકરી. અહીંયા ગઝલકાર એટલે કે કવિએ અહીંયા તમામે તમામ, જે આપણી હિન્દુ સંસ્કૃતિની વાત કરીએ તો 33 કરોડ દેવી દેવતા છે, તો આપણા સ્વર્ગની એક એક દેવીની ઝલક શેમાં થાય છે? આપણી પુત્રીમાં થાય છે, એટલે કે દીકરીમાં થાય છે. બરાબર. એટલે કે પહેલા વાક્યનું અર્થઘટન પહેલા વાક્યનું અર્થઘટન એવું થાય છે કે સ્વર્ગની તમામે તમામ, એક એક એટલે તમામે તમામ જે દેવીઓ છે એની ઝલક આપણી પુત્રીમાં જોવા મળે છે. છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સુખડ ચંદન અને કુમકુમ હવે છે આ ત્રણે પ્રકારના આપણે તિલક કરીએ છે. તિલકનો એક મહિમા એવો છે કે જો આપણે તિલક કરીએ છીએ ત્યારે મનને સાંત્વના મળે છે, આપણું મન પ્રફુલ્લિત રહે છે. જનરલી તમે જોજો, જે તે સંપ્રદાયના લોકો છે, ઇવન આપણે મંદિરે જઈએ છીએ ત્યારે હવે તિલક લગાવીએ છીએ, તો તિલકથી મન શાંત થાય છે. તો દીકરીના દર્શન માત્રથી, દીકરીના આપણા ઘરે જન્મ થાય છે તો એનું જે કુમકુમ ચંદન અને સુખડના તિલક લગાવવાથી, આપણા કપાળ ઉપર આના તિલક લગાવવાથી, ચાંદલો કરવાથી જે આપણને મનમાં શાંતિ મળે છે, આપણું મન પ્રફુલ્લિત થાય છે, એવી રીતે દીકરીના જન્મ વખતે પણ આપણું મન પ્રફુલ્લિત થાય છે. દીકરીનું હાસ્ય જોઈએ, દીકરીને એની રમવાની ઢબ જોઈએ, તો જેવી રીતે મંદિરમાં જઈને તિલક કરવાથી મન શાંત થાય છે, મન પ્રફુલ્લિત થાય છે, એવી રીતે અહીંયા તિલક કુમકુમના તિલકથી જે સાંત્વના મળે છે એવી જ સાંત્વના દીકરીથી આપણને મળે છે, એવું અહીંયા કવિ કહેવા માંગે છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. સ્નેહ એટલે પ્રેમ, ઝરણું એટલે પાણીનું વહેણ. પાણીના વહેણ એટલે કે પ્રેમનું જે ઝરણું ફૂટે છે, પ્રેમનું જે ઝરણું ફૂટે છે એનું જ પરિણામ દીકરી. એટલે કે પ્રેમનું ઝરણું, અથવા તો આપણે એમ કહીએ પ્રેમનો અપાર સાગર કહીએ, તો આપણને પ્રેમ એટલે નિખાલસતા ભર્યો પ્રેમ આપણને જો કોઈ કરતી હોય તે આપણી દીકરી છે. નિસ્વાર્થ ભાવે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. આ લાઈનના અંદર, આ વાક્યના અંદર કવિ મા બાપ દ્વારા જે તે બાળકીનું, જે તે દીકરીનું ઉછેર થાય છે એના વિશે વાત કરી રહી છે.
जेवी रीते एक शिल्पकार एक शिल्पकार एक निराकार पत्थर ने आकार आपीने एने मूल्यवान बनावे छे, एवी ज रीते जेते वाली जेते माँ बाप पोतानी संतान ने संस्कारनुं सिंचन करीने एने उच्चतम व्यक्ति बनावानो प्रयत्न करे छे। लाज मर्यादा शरम अने गौरी व्रतनी हारमां उछरे छे रोज कायमथी फड़कमां दीकरी। लाज अने मर्यादानुं प्रतीक एटले छे दीकरी। आ वाक्यमां आ लाइनमां कवि कहेवा मांगे छे के लाज अने मर्यादानुं उत्कृष्ट नमूनो उत्तम नमूनो जो कहीए तो ए आपणी दीकरी छे, એ મર્યાદા ઓળંગતી નથી। લાજ મર્યાદા અને શરમ એ જ એ ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો ભારતીય સ્ત્રીના આ આભૂષણો છે, અલંકાર છે લાજ મર્યાદા શરમ। ગૌરી વ્રતની હારમાં એટલે જ્યારે આપણી દીકરી પહેલીવાર ગૌરી વ્રત કરે છે અને વર્ષો વર્ષ સુધી જે તે વ્રત કરે છે તો એની એની જે સિક્વન્સ છે એની એની જે હાર છે અહીંયા કવિએ દર્શાવી છે। અને દીકરીનો જે નિખાલસતા ભર્યો બાળપણ છે એ બાળપણથી જ્યારે એ કન્યામાં પરિણમે છે એ દરમિયાન જે તે એની લાગણીઓ જે તે એના ઇન્સિડન્ટ્સ જે તે એની કાલી ગેલી વાતોથી લઈને એક સમજદાર વાતો સુધીનું જે એનું વિસ્તાર થાય છે એનું અહીંયા કવિએ આલેખન કરેલું છે। જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી। જે બાળકીનું ઉછેર કરવા માટે મા બાપે દિવસ રાત એ કર નાખ્યા, જે બાળકીને જન્મ આપી એનું પાલન પોષણ કરીને એને એક ઉચ્ચ કોટીની વ્યક્તિ બનાવી, જ્યારે નાની હતી ત્યારે મા બાપ એનો હાથ પકડીને ચાલતા હતા, હવે એ એટલી એટલી સદ્ધર થઈ ગઈ છે કે એ પોતે હવે મા બાપનો સપોર્ટ બની છે, મા બાપને હેલ્પ કરે છે, મા બાપને હાથ દે છે। સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી। અને છેલ્લા શેરમાં ગઝલકાર એવું કહે છે કે જ્યારે દીકરીની વિદાય થાય છે જ્યારે દીકરીની વિદાય થાય છે દીકરી જ્યારે પરણીને એક ઘરમાંથી બીજા ઘરમાં જાય છે ત્યારે એ ભીડમાં પણ બરાબર છે એ જે છોકરી વિદાય કરીને જતી હોય છે એવું લાગે છે કે આખું ને આખું એ પોતાનું ઘર લઈને જઈ રહી છે એવું ફીલ થાય છે। અને એ જે વ્યથા હોય છે દુઃખ છે એ દુઃખ એક દીકરીના બાપથી વિશેષ કોઈ ના જાણી શકે, અને જે જ્યાં એને જન્મ લીધો જ્યાં એનો ઉછેર થયો જ્યાં લાલન પાલન થયું ઇવન એ લગ્ન કર્યા પછી એ છોકરીની પોતાનું સરનેમ પણ બદલાઈ જશે એટલે કે એમની અટક પણ બદલાઈ જશે એની રહેણી કેણી પણ બદલાઈ જશે। તો જન્મથી લઈને એની કન્યાની વિદાય થાય ત્યાં સુધી, એટલું જ નહીં જ્યાં સુધી એનામાં જીવ છે દીકરીમાં જીવ છે ત્યાં સુધી એ પોતાના મા બાપ પ્રત્યે લાગણીનો ભાવ રાખે છે, એટલે તો કહેવાય છે દીકરી વાલનો દરિયો। જે આ ગઝલ જે છે એ પગરવ તળાવમાંથી લેવામાં આવેલ છે।